नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। धोरण 12 कॉमर्स बीए विषय चेप्टर 4 व्यवस्था तंत्र आज पांचमा वीडियो में आपनु स्वागत है। पाछला वीडियो की अंदर रैखिक व्यवस्था तंत्र विषय विगतवार समझी गया था, माळखू अने तेनी रचना। आजना वीडियो की अंदर आपणे नवो प्रश्न भणीशुं के जेमां कार्य अनुसार व्यवस्था तंत्र विगते समझाओ। तो प्रश्न छे के भाई कार्य अनुसार व्यवस्था तंत्रनो अर्थ आपी तेनी रचना समझाओ। तो तमने ए बाबत विषे जानकारी आपी दईए कि साहेब, रैखिक व्यवस्था तंत्र हतुं तो शा माटे कार्य अनुसार व्यवस्था तंत्र? एना माटे एवुं छे विद्यार्थी मित्रों के ज्यारे कोई एक बाबत होय अने बीजी बाबतने नवी एप्लाय करवानी आवे तो ए तबक्कामां तमारे समझी लेवू पड़े के एक बाबतमां केटलीक मर्यादाओ जोवा मळे तो ज बीजी बाबत अमलमां आवे। तमे 11 कॉमर्समां बीए विषयमां कंईक वैयक्तिक मालिकी भणी गया, भागीदारी पेटी अने कंपनी, तो आ त्रणमां सौथी पहेलू कोण? तो वैयक्तिक मालिकी। तो पछी भागीदारीने आवानी क्यां जरूर हती? पण भागीदारी एटला माटे अस्तित्वमां आवी કે વૈયક્તિક માલિકીની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી, અને ભાગીદારી પેઢીની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું। એટલે કહેવાનો ભાવાર્થ આ છે વસ્તુ, એકની મર્યાદા જોવા મળે ત્યારે એ મર્યાદાને દૂર કરવા બીજી બાબતો અસ્તિત્વમાં આવે। તો રૈખિક વ્યવસ્થા તંત્ર હતું તો પછી કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રને અમલમાં મૂકવાની ક્યાં જરૂર છે? પણ તેમ છતાં પણ એમાં કંઈક નાની મોટી મર્યાદાઓ જોવા મળી હશે, તો કઈ હોય? સૌ પ્રથમ એક બાબત કે આ વ્યવસ્થા તંત્રમાં કાર્યને મહત્વ આપવામાં આવે છે, જ્યારે રૈખિક વ્યવસ્થા તંત્રમાં વિભાગને મહત્વ આપવામાં આવે છે। હવે વિભાગને મહત્વ આપવામાં આવે છે એટલે એક વિભાગની અંદર અધિકારી પણ હોય અને કર્મચારી હોય। એક વિભાગની અંદર જેટલા પણ કાર્યો હોય એ બધા જ કાર્યો અધિકારી અને કર્મચારી બંને કરવા પડે, બીજું કોઈ નહીં, એમાં સ્પેશિયલ કોઈ નિષ્ણાત નહીં। કોઈ એક વ્યક્તિના ભાગમાં જુદા જુદા 5 કામ પણ આવી શકે। ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? કે વિભાગીય વ્યવસ્થા તંત્ર કે રૈખિક વ્યવસ્થા તંત્રની અંદર કોઈ એક વ્યક્તિ પાસે જુદા જુદા 5 કામ આવી શકે, પણ એ 5 કામનો એ વ્યક્તિ નિષ્ણાત હોય પણ ખરો ન પણ હોય, બને એવું ભાઈ। આજે તમે હાયાબુજા છોકરાની વાત છો, હાયાબુજા ગાડી જે છે, બાઇક છે, એ તમે સ્પીડમાં ચલાવી શકતા હોય, એટલી સ્પીડમાં, હું તો કહું છું 150ની સ્પીડમાં ગાડી ચલાવો છો, બાઇક ચલાવો છો, પણ પ્લેન આપી દીધું તો લો ચલાવો લો, તો એ કામમાં તમારી આવડત નથી। તમે એમ જ કહેશો સાહેબ મારી પાસે આની આવડત છે, આની આવડત નથી। તો એવી રીતે એકમની અંદર, એક વિભાગની અંદર કર્મચારી કામ કરતો હોય એને 5 કામ આપ્યા તો 5માંથી 2નો નિષ્ણાત હોય માસ્ટર, પણ બાકીના 3માં એનું એટલું કોન્ફિડન્સ ન હોય। તો આવી બધી મર્યાદાઓને ધ્યાનમાં રાખી આ કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવી। આ કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રની અંદર આપણે ભણીશું અર્થ, કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રની રચના, એનું માળખું અને માળખાની રચના, 4 બાબતોનો અભ્યાસ કરીએ। તો અર્થ સાંભળજો, જે વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાત વ્યક્તિને જે તે એકમના ચોક્કસ કાર્યોની જવાબદારી સોંપવામાં આવે છે તેને કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર કહે છે। વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી, આ બધા પોતપોતાના કાર્યને અનુલક્ષીને વિશિષ્ટ જ્ઞાન ધરાવે છે, અને વિશિષ્ટ જ્ઞાન ધરાવતી જે તે વ્યક્તિને પોતાના કાર્ય અંગેની સત્તા અને જવાબદારી સોંપી દેવામાં આવે તો આવા વ્યવસ્થા તંત્રને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહે છે। રૈખિક વ્યવસ્થા તંત્રની રચના વિભાગો પ્રમાણે અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની રચના કાર્ય અનુસાર કરવામાં આવે છે। ચાલો અર્થ અહીં પૂર્ણ થયો, રચના। તો રચના એવું કહેવામાં આવે છે કે ભાઈ આ વ્યવસ્થા તંત્રમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને વધુ મહત્વ આપવામાં આવે છે। પહેલી રચનાનો મુદ્દો છે ભાઈ શ્રમ વિભાજન, કામ વહેંચી દો। અહીંયા એક વિભાગ જેને આપણે વહીવટી વિભાગ કહીએ છીએ, વહીવટી વિભાગની અંદર જુદા જુદા કામ છે તો કામ વહેંચી દીધા, આને કહેવાય શ્રમ વિભાજન।
અને શ્રમ વિભાજનથી શું ફાયદો થયો? શ્રમ વિભાજનથી એ ફાયદો થયો કે જેને જે કામ આવડે છે એ જ કામનો આપણે લાભ મેળવી શકીએ, એટલે કે એના જ્ઞાનનો લાભ મેળવવો એટલે એને કહેવાય વિશિષ્ટીકરણ. તો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને મહત્વ આપવામાં આવે છે. બીજું છે કે તેમાં સત્તા અને જવાબદારીની સોંપણી, આ દરેક અધિકારીને સત્તા અને જવાબદારીની સોંપણી તેના કાર્ય અનુસાર કરવામાં આવે છે. જેનું જે કાર્ય હોય એ પ્રમાણે એને સત્તા આપવાની અને એ પ્રમાણે એની જવાબદારી આપવાની. કદાચ કોકનું કાર્ય બહુ થોડુંક વધારે પડતું હોય, જવાબદારી પૂર્ણ વધારે હોય, તો જેટલી એની જવાબદારી એ પ્રમાણે એને સત્તા આપો. તો સ્વાભાવિક છે, જો જવાબદારીના અનુસંધાનમાં સત્તા સોંપવામાં આવે તો એ વ્યક્તિ વધુ સારી રીતે કામ કરી શકે, બાકી કામ ન કરી શકે. આજે એવું કીધેલું હોય પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર, પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર એવું કીધું હોય કે ભાઈ તમારે પેટ્રોલિંગ કરવાનું પણ તમારા પોતાના ખર્ચે, તો બોલો એ અધિકારી, પોલીસ અધિકારી પોતાના ખર્ચે પેટ્રોલિંગ કરશે ખરો? ચલો દેખાવા માટે એક દિવસ કે બે દિવસ કરશે, પછી ટૂંકમાં આંટો મારીને પાછા હતા એમને એમ પોલીસ સ્ટેશનમાં જઈને પોતાની કેબિનમાં જઈને બેસી આવે પેટ્રોલિંગ કરી દીધું, તો શું થયું? આનો મતલબ શું થયો? એને તમે કાર્ય સોંપ્યું, જવાબદારી સોંપી, પણ એની સામે સત્તા તો સોંપી જ નહીં. સત્તાની અંદર એની પાસે પોતાનો ખર્ચ કરવા માટેની તમે સત્તા સોંપી. હવે એ વ્યક્તિ પોતાના ખિસ્સાના પૈસા કાઢીને થોડી પેટ્રોલિંગ કરવાનો છે ભાઈ. એના માટે તમારે કહેવું પડે કે ભાઈ અહીંથી તમને પેટ્રોલ અને ગાડી બંને પ્રોવાઈડ કરવામાં આવશે અને તમે એનું પેટ્રોલિંગ કરો. દિવસની અંદર બે વખત કે ત્રણ વખત જે પણ સમયાંતરે પેટ્રોલિંગ કરવાનું છે, જે વિસ્તારમાં કરવાનું છે એ વિસ્તારમાં તમારે પેટ્રોલિંગ કરવાનું થાય, તો આ ત્યારે એ વ્યક્તિ કાર્યમાં ધ્યાન આપે. એ જ બાબત અહીંયા છે. તમને કહેવામાં આવે ચોપડી નહીં મળે કે નવનીત નહીં મળે કે નોટબુક નહીં મળે, ખાલી આ વિડીયોથી ભણી લે, તો તમે ભણવાના છો? નહીં ભણવાના. હવે જે કાર્ય છે કાર્ય પ્રમાણે સત્તા અને જવાબદારી મળે તો તમે કાર્યમાં ધ્યાન આપશો, બાકી નહીં આપ. તો બીજું વાત કરી કે ભાઈ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની વહેંચણી કાર્ય અનુસાર. ત્રીજું, દરેક કાર્ય માટે જુદા જુદા નિષ્ણાતોની શું કરી દેવામાં છે? નિમણૂક કરી દેવામાં છે. અહીં વહીવટી વિભાગ છે અને કારખાના વિભાગ છે. વહીવટી વિભાગની અંદર તમને અહીં ચાર અધિકારી જોવા મળે છે. એવું નથી કે ચાર ફિક્સ જ હોય, ચારના પાંચ અધિકારી પણ હોઈ શકે. કારખાના વિભાગની અંદર ચાર અધિકારી છે એવું ફિક્સ નથી, ચારના પાંચ અધિકારી પણ હોઈ શકે. પણ દરેક અધિકારીને પોતાના કાર્યની વિશિષ્ટ આવડત છે, એટલે એ વ્યક્તિ પોતાના કાર્યનો નિષ્ણાત કહેવામાં આવે છે. એટલે અહીં એવું કીધું દરેક કાર્ય માટે નિષ્ણાતોની નિમણૂક કરવામાં આવે છે. બીજું, કાર્યના અનુસંધાનમાં વહીવટી અધિકારીની નિમણૂક કરવાની અને તે પ્રમાણે તે વ્યક્તિ તે પોતાના કાર્ય પ્રત્યે જવાબદાર છે તેવું નક્કી કરી દેવામાં આવે છે. તો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં કાર્યના વિભાજન કરી દેવાના, કાર્યનું વિભાજન થઈ ગયું, એ કાર્યની જવાબદારી સંભાળી શકે તેવા વહીવટી અધિકારીની નિમણૂક કરી દેવાની અને એ વહીવટી અધિકારી પોતાના કાર્યને સંપૂર્ણ જવાબદાર હોય છે. એને કહી દીધું આ કાર્ય તારે પૂર્ણ કરવાનું છે, આ કાર્યની જવાબદારી તારી, તું તારા કાર્યમાંથી છટકી શકે નહીં, તું તારી જવાબદારીમાંથી છટકી શકે નહીં. માટે આ વ્યવસ્થા તંત્ર એક કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે. તો આપણો અર્થ અને રચના. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ભણીએ છીએ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રનું માળખું. તમને થોડુંક બ્લેન્ક લાગશે, ખાલી લાગશે, પણ એને હવે ભરવા માટે મેં એટલા માટે બ્લેન્ક રાખ્યું છે કે અમુક વિદ્યાર્થીઓ ખાલી માત્ર આ માળખાની રચના જોઈને જોઈને પણ દોરવાનો પ્રયત્ન કરે તો એની રચના બરોબર યોગ્ય આવતી નથી. એટલે શાંતિથી સમજીએ કે આ રચના દોરવા માટે કઈ પદ્ધતિથી ચાલીશું, કઈ સિસ્ટમથી ચાલીશું કે જેથી કરીને તમને રચના ફાવી જાય. તો સાંભળીએ, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં મુખ્ય અધિકારી નહીં, હાથ નીચે બે વિભાગ, વહીવટી વિભાગ અને કારખાના વિભાગ. વહીવટી વિભાગની નીચે ચાર, સૂચના અધિકારી,
શિસ્ત અધિકારી, હિસાબી અધિકારી, માર્ગદર્શન અધિકારી. એટલે વહીવટી વિભાગમાં કેટલા થયા? ચાર. સૂચના અધિકારી, શિસ્ત અધિકારી, હિસાબી અધિકારી, માર્ગદર્શન અધિકારી. એવી જ રીતે કારખાના વિભાગની અંદર પણ ચાર. જૂથ અધિકારી, ઝડપ અધિકારી, ગુણવત્તા નિયંત્રણ અધિકારી, સમારકામ ઇજનેર, એમ કરીને ચાર. નીચે છે કર્મચારીઓ અને કામદારો. હવે તમારી પાસે બુક્સ હશે, તમે એની સામે જોઈ લીધું હશે અને તમને ખ્યાલ આવ્યો ભાઈ હવે આપણે રચના અધૂરી જે બાકી છે એને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ. તો આ રચના પૂર્ણ કરવા માટે સૌ પ્રથમ દરેક વિદ્યાર્થી મિત્રોને એકડા આવડે છે, 1, 2 કા 4 આવડે જ છે બધાને. ઓકે, તો આવી રીતે બોલવાનું 1, 2, 3, 4 ફરીથી 1, 2, 3, 4 એની એ જ વસ્તુ નીચે 1, 2, 3, 4 એ જ પ્રમાણે અહીંયા 1, 2, 3, 4 ક્લિયર. હવે શું કરવાનું? હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું જે સામ્યતા આંકડા ધરાવે છે એને ભેગા કરી દેવાના. તો 1, 1 આ 1 તો એની નીચે 1 અહીંયા, તો ઉપરથી નીચે આવ્યું એટલે આપણે અહીંયા તીરનું નિશાન. ફરીથી 1, 1, 1, 1 બીજી જ બાબત અહીં 1 છે તો અહીંથી 1 અહીંયા લઈ લો 1 અને બીજી બાબત અહીંયા આ 1 થયું. ખાલી માત્ર 1ને જોડવાનો પ્રયત્ન કર્યો, 1ને જોડવાનો પ્રયત્ન કર્યો. 1 અહીંયા તો 1 અહીંયા તો 1 અહીંયા તો 1 અહીંયા અહીંથી શરૂ કર્યું તો ઉપરથી નીચે તરફ અને અહીંથી અહીંયા તો પછી અહીંથી તો 1 અહીંથી અહીંયા ને 1 અહીંથી અહીંયા. હવે 2નો વારો આવ્યો તો 2 અહીંયા ઉપરથી નીચે તરફ અને 2 અહીંયા ઉપરથી નીચે તરફ. ફરીથી 2 અહીંયા અને 2 અહીંયા. એવી જ રીતે 3નો વારો, 3 ઉપરથી નીચે તરફ, 3 ઉપરથી નીચે તરફ, અહીં 3 ઉપરથી નીચે તરફ, અહીંથી 3 ઉપરથી નીચે તરફ. એ જ રીતે 4 ઉપરથી નીચે તરફ, ઉપરથી નીચે તરફ, ઉપરથી નીચે તરફ. તો આ પ્રમાણે આખી રચના તમારે તૈયાર થઈ જાય. એટલે તમારે કેન્દ્ર બિંદુ 1, 2, 3, 4 ને ખાસ ધ્યાન રાખવાનું. 1, 2, 3, 4 1, 2, 3, 4 1, 2, 3, 4 1, 2, 3, 4 ભેગા ન થઈ જાય નથી. આ રચના પ્રમાણે દોરવાથી, 2-3 વખત દોરવાથી તમને આવડી જશે, એટલે એમાં કંઈ જરૂર છે નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, જે માળખું તમને બના દોરીને બતાવ્યું એને આપણે સમજી લઈએ. હવે આ માળખું જોતા તમને ખ્યાલ આવી ગયો કે સાહેબ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રને 2 વિભાગમાં વિભાજિત કરી દીધા, વહીવટી વિભાગ, કારખાના વિભાગ. વહીવટી વિભાગમાં પણ અધિકારીઓની નિમણૂક કરી દીધી, કારખાના વિભાગમાં પણ અધિકારીની નિમણૂક કરી દીધી. દરેક અધિકારીને પોતાનું કામ સોંપી દીધું, દરેક અધિકારી પોતાના કાર્ય પ્રત્યે જવાબદાર છે, દરેક અધિકારી પોતાના કાર્યને અનુલક્ષીને પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી અને કામદારો બંનેને માર્ગદર્શન અને સૂચના આપી શકે છે. તો તમને એવું થશે કે સાહેબ 1 અહીંથી અહીંયા આવ્યું, તો 1 અહીંથી અહીંયા કેમ ગયું? એટલા માટે ગયું કે ભાઈ સૂચના અધિકારી છે એ વહીવટી વિભાગના કર્મચારીઓને પણ સૂચના આપી શકે અને કારખાના વિભાગના કામદારોને પણ સૂચના આપી શકે. એટલે આ વ્યક્તિનું કામ છે સૂચના આપવાનું, જે વહીવટી વિભાગના કર્મચારીઓને પણ સૂચના આપશે અને કારખાના વિભાગના કામદારોને પણ સૂચના આપશે. ચાલો માળખાની રચના. સૌથી પહેલી વાત કે ભાઈ આ માળખાની અંદર સર્વોચ્ચ સત્તા કોની પાસે છે? મુખ્ય અધિકારી પાસે. પ્રથમ સેન્ટન્સ અહીંયા પૂરું કર્યું કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા મુખ્ય અધિકારી પાસે. બીજું, આ વિભાગને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે, વહીવટી વિભાગ અને કારખાના વિભાગ. ત્રીજું, વિભાગો પ્રમાણે, વહીવટી વિભાગ પ્રમાણે, કારખાના વિભાગ પ્રમાણે કાર્યની વહેંચણી, જેટલા કાર્યો વહીવટી વિભાગમાં આવશે એટલા વહીવટી વિભાગમાં જવા દો અને જેટલા કાર્યો કારખાના વિભાગમાં આવતા હોય એટલા કાર્યો કારખાના વિભાગમાં જવા દો.
એટલે આ વિભાગો પ્રમાણે કાર્યની વહેંચણી કરવામાં આવે છે. પછીનો આગળ કાર્ય પ્રમાણે જવાબદાર અધિકારીની નિમણૂક. વહીવટી વિભાગની અંદર આ ચાર કાર્યો આપણી નજર સમક્ષ છે. સૂચના આપવાનું કાર્ય, શિસ્ત આપવાનું કાર્ય, હિસાબી આપવા હિસાબો રાખવાનું કાર્ય અને માર્ગદર્શન આપવાનું કાર્ય. તો આ ચાર કાર્યો માટે ચાર અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. કેમ? કારણ કે એ કાર્યને અંજામ આપી શકે, એ કાર્યને ન્યાય આપી શકે એવા નિષ્ણાત વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે. આ અધિકારીઓ કોણ? આ જે અધિકારીઓ છે એ અધિકારીઓ પોતાના કાર્યને સંપૂર્ણ જવાબદાર હોય છે. એ પોતાના કાર્યને જ મહત્વ આપવાનું છે અને તે પોતે પોતાના કાર્ય અંગે, દરેક અધિકારી પોતાના કાર્ય અંગે પોતાના હાથ નીચે કામ કરતા તાબેદારોને હુકમ મૂકે, સૂચનો આપી શકે છે. તમારું જે કામ છે એને અનુલક્ષીને તમે બીજાને સૂચન આપી શકો. આજે અમારું કામ ભણાવવાનું છે તો ભણાવવાને અનુલક્ષીને અમે તમને ભણાવી શકીએ, હોમવર્ક આપી શકીએ, નોટબુક્સ ચેક કરી શકીએ, પણ એવું તમને ના કહી શકીએ કે ચલો ભાઈ નોકરી કરો, આમ કરો. એ અમારું કામ નથી તમને કહેવાનું. જેનું જે કામ છે એ જ કામ એને સંભાળવાનું થાય, બીજા કોઈ કાર્યમાં દખલઅંદાજી કરવાની થતી નથી. આ પ્રમાણે કાર્યની વહેંચણી કરવાથી શું કર્યું? દરેકને કામની સોંપણી કરી દીધી. એ પ્રમાણે કામની વહેંચણી કરવાથી કોઈ કાર્ય રહી જતું નથી કે કોઈ કાર્ય બેવડાતું નથી, એટલે કે રિપીટ થતું. એની ખાસ તકેદારી રાખવામાં આવી છે. ત્રીજી બાબત કે જ્યાં એકમની અંદર જુદા જુદા, એટલે એને કહેવાય વિભિન્ન કાર્યો થતા હોય, ત્યાં આ વ્યવસ્થા તંત્ર જોવા મળે છે. તો આ થયું કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર. કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રનો અર્થ રચના, માળખું અને માળખાની રચના. તો આ સાથે આપણો આ લેક્ચર પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત.